નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ પાંચની અંદર ગુજરાતી વિષયમાં જ્ઞાન સેતુ તરીકે બ્રિજ કોષમાં પહેલો ભાગ આવે છે ચાલો યાદ કરીએ તો એમની અંદર ઘણા બધા પ્રશ્ન જવાબ છે એ દરેક પ્રશ્ન જવાબનું સોલ્યુશન આ વિડીયોની અંદર તમને જોવા મળશે વિડીયો અંત સુધી જોજો જેથી દરેક પ્રશ્નના જવાબો કઈ રીતે લખવા એ તમને ખ્યાલ આવશે સાથે આવા બીજા જે ડાન્સ સેતુને લગતા બરાબર અલગ અલગ વિડીયોઝ છે એ બ્રિજ કોષના દરેક વિડિયોઝ આ ચેનલ ઉપર મૂકાતા રહેશે માટે ચેનલને નવા વિદ્યાર્થીઓ હજી સબસ્ક્રાઈબ ન કરી રહ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને નવા નવા જેટલા વિડીયોસ મૂકાય છે એની નોટિફિકેશન દ્વારા તમને તાત્કાલિક જાણ થશે એટલે એ વિડીયો તમે તાત્કાલિક ખોલી શકશો હવે બીજું કે આવા વિડીયોઝ છે એમની અંદર ઘણી બધી માહિતીઓ છે આવનારા દરેક ધોરણની અંદર તમને ઉપયોગી થશે માટે દરેક વિડીયોઝ છે જોતા રહેજો અને જ્ઞાનમાં વધારો કરતા રહેજો જેમ કે અહીંયા અમુક પ્રશ્ન છે એ પહેલાં જોઈએ પછી એમના જવાબો કઈ રીતે આવે છે આપણે જોતા જઈએ પહેલો પ્રશ્ન છે કે આપેલા ચિત્રમાં રંગ અને પ્રશ્નના જવાબ આપવાના છે તો સરસ મજાનું કુદરતી દૃશ્ય આપેલું છે બરાબર સૂર્ય પક્ષી વૃક્ષો પર્વત બરાબર જમીન આની અંદર વ્યવસ્થિત રીતે જે યોગ્ય લાગે એવા સરસ મજાના રંગ પૂરી અને ચિત્ર છે એ હરિયુંભરિયું બનાવી દેવાનું પછી એમને આધારિત અમુક પ્રશ્નો આપેલા છે બરાબર એ પ્રશ્નોના જવાબો છે એ કઈ રીતે આવે છે એ હમણાં જોઈએ આપણે બીજો પ્રશ્ન છે નીચેના વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરવાના છે આપેલા વાક્ય છે એને સારા અક્ષરે લખવાના છે બરાબર ને ત્રીજો પ્રશ્ન છે ધોરણ ત્રણના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતું કાવ્ય અહીંયા લખવાનું છે તો ત્રણેય પ્રશ્નોના જવાબો પહેલાં જોઈએ કઈ રીતે જવાબો આવે છે ઓકે એમાં પહેલો પ્રશ્ન આપેલો હતો આપેલા ચિત્રમાં રંગ પૂરવાના હતા અને પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે સૂર્યોદય સમયે પ્રકૃતિમાં શું ફેરફાર જોવા મળે છે તો એમાં જવાબ લખી શકીએ કે સૂર્યોદય થતાં જ પક્ષીઓ ઉડી જાય છે તેનો કલરવ વાતાવરણમાં પ્રસરી જાય છે સૂર્યના સોનેરી કિરણો છે સર્વત્ર ફેલાઈ જાય છે બીજો પ્રશ્ન છે આકાશમાં ખૂબ ઊંચે કયા કયા પક્ષીઓ ઉડી શકે એમાં જવાબ લખી શકીએ કે ગીધ ગરુડ અને સંબડી આકાશમાં ખૂબ ઊંચે ઉડી શકે છે ત્રીજો પ્રશ્ન છે સૂર્યના કિરણો ધરતી પર પડતા ધરતી કેવી લાગે છે તો એમાં જવાબ થશે સૂર્યના કિરણો ધરતી પર પડતા ધરતી સોના જેવી સોનેરી લાગે છે ચોથો પ્રશ્ન છે સવારે વહેલા ઉઠી કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ એમનો જવાબ થશે સવારે વહેલા ઉઠી યોગાસન કરવા જોઈએ કસરત કરવી જોઈએ સૂર્ય નમસ્કાર અને દાંતણ સ્નાન જેવી રોજિંદી ક્રિયાઓ પણ કરવી જોઈએ પાંચમો પ્રશ્ન છે વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી છે તો એમાં જવાબ લખી શકીએ કે વૃક્ષો આપણને ફળ ફૂલ અને છાયણો આપે છે હવાને શુદ્ધ રાખવા જરૂરી ઓક્સિજન પણ આપે છે પ્રશ્ન નંબર બીજો નીચેના વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો એને એ જ વાક્ય છે સારા અક્ષરે લખવાનો છે જેમ કે પહેલું છે વરસાદ ધોધમાર વરસે છે બીજું છે સુઘરીનો માળો સુંદર હોય છે ત્રીજું છે આજે મારો જન્મદિવસ છે ચોથું છે હું રોજ સૂર્યોદય પહેલાં ઉઠી જાઉં છું પાંચમું છે સાધુ મહાત્માએ આશીર્વાદ આપ્યા છઠ્ઠું છે વસંત ઋતુમાં સુંદર ફૂલ ખીલી ઉઠે છે તો એના એ જ વાક્ય સારા અક્ષરે લખવાના છે ત્રીજો પ્રશ્ન છે ધોરણ ત્રણના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતું કાવ્ય છે એ લખવાનું છે એમાંનું એક કાવ્ય છે લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી તેલ પણ તારું ગાભા તારા દિવાસળી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રહી સળગ્યા મકાનોને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ પૂછડી મારી સાજી રહી તો આ કાવ્ય પંક્તિ છે એ ધોરણ તરની છે એવી જ તમને જો બીજી ગમતી હોય તો તમે પણ બીજી પણ લખી શકો બરાબર ત્યારબાદ ચોથો પ્રશ્ન આવે છે ધોરણ ત્રણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા કોઈ પણ પાંચ પાઠ હોય એના પાંચ લીટીનો ફોકરો અહીંયા લખવાનો છે પછી પ્રશ્ન પાંચમો છે પાઠ્યપુસ્તકને આધારે કૌશમાંથી પાત્રો અને તેને લગતી જે કંઈ માહિતી છે વિગત છે એ શોધીને અહીંયા સામે લખવાની છે છઠ્ઠો પ્રશ્ન છે ઉદાહરણ જોઈને સમજવાનું અને લખવાનું આડાવાડા શબ્દ છે ને ક્રમમાં ગોઠવીને શબ્દ યોગ્ય ક્રમમાં લખી નાખવાનો પછી માગ્યા મુજબ કરવાનું છે જે જગ્યાએ રાઉન્ડ કરવાનો કીધો હોય એ રીતે રાઉન્ડ કરવાનો છે જે તે અક્ષર ઉપર અહીંયા તમને આઠમા પ્રશ્નની અંદર કોઈ પણ તમને જે ગમતું હોય એવું ચિત્ર અહીંયા ચોંટાડવાનું છે નવમા પ્રશ્નમાં બહુ વચન કરે છે બરાબર ઉદાહરણ મુજબ લખવાનું છે આ આઠમા પ્રશ્ન છે બીજો પછી નવમામાં સમાનાથી શબ્દ છે ને દસમામાં વિરુદ્ધતાથી શબ્દ છે તો આ દરેક પ્રશ્નના જવાબો કઈ રીતે આવે છે જોઈ લઈએ હવે તો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ધોરણ ત્રણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા પાઠનો પાંચ લીટીનો ફકરો અહીં લખો તો એમાં જવાબ લખી શકીએ શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ઠંડી લગાડતો જાય ખટપટે એક ઘર પાસે અચરતથી જોયું આ રીતના ધોરણ ત્રણનો કોઈ પણ પાઠ્યપુસ્તકનો એક પેરેગ્રાફ અહીંયા લખવાનો છે પાંચમો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકને આધારે કૌશમાંથી પાત્રો અને તેમને લગતી યોગ્ય વિગત છે શોધીને લખવાની છે તો સામસામે જે પાત્ર છે એની સામે એની વિગત છે એ લખવાની છે કેમ કે પહેલું વાદળા વાદળા છે એમાં આવશે આકાશમાં ફરવાનું મન બીજું છે ટીકું બહેન તો એમાં આવશે વાંચનના શોખીન ત્રીજું છે શિયાળ શિયાળમાં આવશે સૌને છેતરી જાય ચોથું છે મોન્ટી તો એમાં આવશે ચાંદાને પાણીમાંથી બહાર કાઢવાની વાત છઠ્ઠો પ્રશ્ન આવે છે ઉદાહરણ જુઓ સમજો અને લખો ઉદાહરણ આપેલું છે બી લે જ તો એનો ક્રમ બદલાવી નાખીએ તો જ આગળ લઈ લઈ અને બીને પાછળ જવા દે તો જલેબી થઈ જશે પછી ડીલા બી એનું શું થશે બીલા ડી પછી ધમ એનું શું થશે મધમાખી પછી એનું શું થશે નારિયેળ પછી યચ રીપ એનું શું થશે પરિચય પછી રોતકું એનું શું થશે કૂતરો સાતમા પ્રશ્ન છે માગ્યા મુજબ કરવાનું છે જેમાં પહેલું છે ત્ર પર રાઉન્ડ કરવાનો છે તો જ્યાં ત્ર હોય ત્યાં રાઉન્ડ કરવાનો જેમ કે ત્રાજુમાં અહીંયા રાઉન્ડ થશે ચરિત્રમાં અહીંયા થશે અને ત્રિકમમાં અહીંયા રાઉન્ડ થશે બીજું છે ક્ર પર રાઉન્ડ કરવાનું છે તો એમાં ક્રોમમાં અહીંયા રાઉન્ડ થશે વિક્રમમાં અહીંયા રાઉન્ડ થશે અને ક્રિયામાં અહીંયા રાઉન્ડ થશે ત્રીજું છે દ્રો પર રાઉન્ડ કરવાનું છે દરિદ્રમાં દ્રો અહીંયા છે દ્રવ્ય અહીંયામાં દ્રો અહીંયા છે ચંદ્રમાં દ્રો અહીંયા છે ચોથું છે અહીંયા પણ દ્રો પર રાઉન્ડ કરવાનું છે ટ્ર પર રાઉન્ડ કરવાનું છે તો રાષ્ટ્ર ટ્રો અહીંયા છે ઇલેક્ટ્રિક એમાં ટ્રો અહીંયા છે અને ટ્રેન એમાં ટ્રો ટ્ર અહીંયા છે પછી પાંચમું છે એમાં શ્રુ પર રાઉન્ડ કરવાનું છે તો સૃજન એમાં શ્ર અહીંયા છે સરીસરૂપમાં શરૂ અહીંયા છે અને સૃષ્ટિમાં શરૂ અહીંયા છે ત્યાર પછી આઠમા પ્રશ્ન તો તમને ગમતું કોઈ પણ એક ચિત્ર છે અહીંયા ચોટાડવાનો તો એમાં તમને જે ગમતું હોય એવું કોઈ પણ ચિત્ર ત્યાં લગાડી શકો આઠમા પ્રશ્ન છે એમાં બીજો ઉદાહરણ મુજબ લખવાના છે તો ઉદાહરણ તરીકે સૈનિકનું સૈનિકો આપેલું છે તો એવી જ રીતના છોકરો તો છોકરાઓ છોકરી તો છોકરીઓ પછી પારેવું તો પારેવા સોટી તો સોટીઓ દડો તો દડાઓ ચકલી તો ચકલીઓ બાળક તો બાળકો ટોપી તો ટોપીઓ નવમો પ્રશ્ન છે સમાનાથી શબ્દ લખવાના છે તેમાં થશે પરિવારનું કુટુંબ આંખનું નેત્ર ધરતીનું ધરા નવાઈનું આશ્ચર્ય ઝાળનું વૃક્ષ દસમો પ્રશ્ન છે વિરુદ્ધાથી શબ્દ લખવાનો છે તેમાં થશે પુણ્યનું પાપ અંધારુંનું અંજવાળું લાભનું ગેરલાભ દેશનું વિદેશ દૂરનું નજીક તો વિદ્યાર્થી મિત્રો આ રીતના અલગ અલગ બીજા પણ જ્ઞાન સેતુ એટલે કે બ્રિજ કોર્સના ઘણા બધા વિડીયોસ છે મૂકાતા રહેશે અલગ અલગ પ્રશ્ન જવાબ સહિતના તો વિડીયોને બરાબર અલગ અલગ માહિતી મેળવતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો અને વિડીયો ગમ્યો તો જરૂરથી લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો જેથી આ માહિતી તમારા મિત્રોને પણ ઉપયોગી થાય સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી આના સિવાયના બીજા હવે જે વિડીયો મુકાય ને એની નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ તમને જાણ થઈ જાય કે આ વિડીયો મુકાયેલો છે તો એ તમે તાત્કાલિક જોઈ શકો બરાબર તો એ દરેક વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર